धोरण चार स्वाति पोथी पान नंबर 24 प्रश्न 12 दाखला गणो। पहलो दाखलो, मनीष 150 सेमी ऊँचो छे, तेनी बहन 170 सेमी ऊँची छे, बन्ने मां वधारे ऊँचू कोण? केटलू? तो अहीं आपणे बतायुं छे कि मनीष 150 सेमी ऊँचो छे अने तेनी बहन 170 सेमी ऊँची छे, तो आ बन्ने मां आपणे तफावत शोधवानो छे, एटले आपणे बादबाकी करीशुं तो 150 मनीषनी सेमी 150 सेमी मनीषनी ऊंचाई छे अने 170 तेनी बहननी ऊंचाई छे, एने बादबाकी करता आपणे जोईशुं तो એકમમાં શૂન્યમાંથી 7 નહીં જાય, એટલે આપણે એની ઉપર બધી મૂકવી પડશે, જેથી આપણે બાજુ દશકના સ્થાનમાંથી 5ની ઉપર 4 મૂકતા અહીંયા 10 લક્ષ થશે અને 10માંથી 7 માઇનસ કરીશું તો 3 થશે અને 4માંથી 1 જતા 3 આવશે, એટલે મને એ 33 સેમી જે થઈ એ મનીષની ઊંચાઈ તેની બહેન કરતાં 33 સેમી વધુ છે। બીજો દાખલો, સુરેશ 1 મીટર 24 સેમી ઊંચો છે, મિનલ તેના કરતાં 15 સેમી નાની છે, તો બંનેની ઊંચાઈ કેટલી થાય? તો અહીંયા તમારે જોવાનું છે કે અહીંયા પણ બાદબાકી જ છે, તો જો સુરેશની ઊંચાઈ 1 મીટર 24 સેમી છે અને મિનલની ઊંચાઈ માત્ર 15 સેમી છે, તો આપણે 1 મીટર 24 સેમીમાંથી માત્ર 15 સેમી બાદ કરીશું, તો બાદબાકી કરતાં અહીંયા 1 મીટર 9 સેમી જવાબ આવશે, જે મિનલની ઊંચાઈ છે। તો અહીંયા કીધું છે કે બંનેની કુલ ઊંચાઈ કેટલી છે, તો બંનેની કુલ ઊંચાઈ માટે આપણે અહીં સરવાળો કરીશું, તો સુરેશની ઊંચાઈ 1 મીટર 24 સેમી છે અને મિનલની ઊંચાઈ આપણે 1 મીટર 9 સેમી શોધી છે, જે એનો આપણે સરવાળો કરીશું તો કુલ ઊંચાઈ 2 મીટર 33 સેમી થશે। ત્રીજો દાખલો, એક સ્થળથી સુનિલ 25 કિમી દૂર અમદાવાદ જાય છે અને નરેશ તે સ્થળથી 25 કિમી દૂર મહેસાણા જાય છે, બંને વિરુદ્ધ દિશામાં જાય છે, તો અમદાવાદથી મહેસાણાનું અંતર કેટલું થાય? તો જો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જોઈશું તો અહીંયા મેં બતાવ્યું છે કે એક અંતર એથી અમદાવાદ તરફ 25 કિલોમીટર દૂર એ સુનિલ જાય છે અને તેનાથી વિરુદ્ધ દિશા અને તેની ઉલટી દિશામાં સીમા, એથી સી સુધીનું અંતર એ 45 કિમી છે, જે મહેસાણાનું છે, બંને વિરુદ્ધ દિશામાં જાય છે અને બંનેનું કુલ અંતર આપણે શોધવાનું છે, એટલે આપણે સરવાળો કરીશું કે 25 કિમી વત્તા 45 કિમી બરાબર 70 કિમી, તો અમદાવાદથી મહેસાણાનું કુલ અંતર 70 સેમી થશે। પ્રશ્ન 13, છોકરાઓની લાંબી કૂદનું પરિણામ નીચે મુજબ છે, તેના આધારે પ્રશ્નનો જવાબ લખો। તો અહીંયા તમને કીધું છે પિન્ટુની લાંબી કૂદ સૌથી લાંબી 3 મીટર 50 સેમીની છે, રાજુ બીજા નંબરે છે, તેની કૂદ પિન્ટુથી 30 સેમી ઓછી છે અને ગુડ્ડુ ત્રીજા નંબરે છે, તેની કૂદ રાજુની કૂદથી 10 સેમી ઓછી છે। તો જુઓ અહીં પહેલો સવાલ કે રાજુની લાંબી કૂદ કેટલી છે, તો અહીંયા આપણે જોવાનું છે કે રાજુની લાંબી કૂદ કીધું છે કે રાજુ બીજા નંબરે છે, તેની કૂદ પિન્ટુ કરતાં 30 સેમી ઓછી છે। હવે આપણે જોઈશું પિન્ટુની લાંબી કૂદ 3 મીટર 50 સેમી છે, જેમાંથી આપણે રાજુની કૂદ જે 30 સેમી છે એ આપણે ઓછા કરીશું, એટલે 3 મીટર 50 સેમીમાંથી 30 સેમી જશે, તો જવાબ આવશે 3 મીટર 20 સેમી। એવી જ રીતે બીજો સવાલ, ગુડ્ડુની લાંબી કૂદ કેટલી છે, તો અહીંયા જોઈશું ગુડ્ડુ ત્રીજા નંબરે છે, બરાબર છે, અને તેની કૂદ રાજુની કૂદથી 10 સેમી ઓછી છે। હવે જે આપણે રાજુની લાંબી કૂદ આવી 3 મીટર 20 સેમીમાંથી, એમાંથી આપણે ગુડ્ડુની 10 સેમી કૂદ છે તે બાદ કરીશું, તો જવાબ આવશે 3 મીટર 10 સેમી। ત્રીજું, પિન્ટુની કૂદ ગુડ્ડુની કૂદ કરતાં કેટલી લાંબી છે, તો આપણે પિન્ટુની કૂદ જોઈશું, તો પિન્ટુ કહે છે કે પિન્ટુની કૂદ 3 મીટર 50 સેમીની છે અને ગુડ્ડુની કૂદ આપણે શોધી, તો ગુડ્ડુની કૂદ 3 મીટર 10 સેમી આવી, તો 3 મીટર 50 સેમીમાંથી 3 મીટર 10 સેમી આપણે બાદ કરીશું, તો એનો જવાબ 40 સેમી આવશે, એટલે ગુડ્ડુની કૂદ 40 સેમી થશે। ચોથું, રાજુની લાંબી કૂદ અને પિન્ટુની લાંબી કૂદ વચ્ચેનો તફાવત કેટલો થાય, તો રાજુની લાંબી કૂદ આપણે શોધી, તો રાજુની લાંબી કૂદ આપણી પાસે 3 મીટર 50, પિન્ટુની લાંબી કૂદ 3 મીટર 50 સેમીની છે અને રાજુની લાંબી કૂદ 3 મીટર 20 સેમી છે, તો આમાંથી આપણે બાદબાકી કરીશું તો જવાબ 30 સેમી આવશે। વિદ્યાર્થી મિત્રો, આની ગણતરી મેં એક નોટમાં કરીને બતાવી છે, એ તમારે કરી લેવાની છે। પ્રશ્ન 14, ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ લખો। જો અહીં તમને દોરનું ચિત્ર દર્શાવ્યું છે અને તમારે એના આધારે પ્રશ્નના જવાબ લખવાના છે।
प्रश्न पहलो, जीनल पायल से कितने दूर छे? तो जो अहीं जीनल अने पायल तो ए बे वच्चे 3 मीटर नु अंतर छे। अहीं आपणे जवाब में 3 मीटर लखीशुं। बीजो प्रश्न, मिलन अने बिनल जीनल से कितनी आगळ छे? तो जो मिलन अने बिनल, मिनल अने बिनल तो जीनल थी कितनी आगळ छे? तो अहीं 6 मीटर आवशे। तो आपणे अहीं जवाब में 6 मीटर लखीशुं। मिनल अने बिनल समाप्ति रेखाथी केटली दूर छे? मिनल अने बिनल समाप्ति रेखाथी केटले दूर छे? तो तमे जोशो के मिनल अने बिनल तो 6 मीटर, 3 मीटर अने 6 मीटर, तो आ बधानो सरवाळो करीशुं एटले 15 मीटर जवाब मळशे। तो मिनल अने बिनल समाप्ति रेखाथी 15 मीटर दूर छे।